નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌને સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર એક વસ્તુ જાણવા જેવું આપણે શીખવાના છીએ. કારણ કે આજના આ યુગની અંદર દરેક યુઝર, દરેક વપરાશકર્તા એક જગ્યાએથી બીજી જગ્યાએ મિત્રો સંદેશાની અવર જવર કરતા હોય છે. તેમાં પણ બિઝનેસમેનો હોય કે સ્ટુડન્ટ હોય, તો તેને સમયનો બચાવને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાની અવર જવર ઈમેલ મારફતે કરતા હોય છે. તેના કારણે દરેક યુઝરને એક ઈમેલ એકાઉન્ટ હોય છે, તો જીમેલ એકાઉન્ટ હોય છે, અને એના દ્વારા મિત્રો એ ઈમેલ મોકલતા હોય છે. તો એવા પણ ઘણા મિત્રો ઈમેલ આપણે અવારનવાર આવતા હોય છે, જે આપણા કામના હોતા નથી, જે બિનજરૂરી ઈમેલ હોય છે. તો આજે મિત્રો આપણે આ વિડીયોમાં કે બિનજરૂરી ઈમેલને અટકાવવા માટે શું કરવું, તેના વિશે મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ. વિડીયોને શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે અમારા ચેનલ નવા હોય અથવા તો પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે. તો જોઈએ દર્શક મિત્રો, બિનજરૂરી ઈમેલને અટકાવવા માટે આપણે શું કરશું. તો જોઈએ છે મિત્રો કે આજના યુગમાં દરેક જરૂરી કાર્ય માટે આપણે ઈમેલ આઈડી અવશ્ય બનાવીએ છીએ. રોજિંદા જીવનના દરેક મહત્વના કાર્ય આપણે ઈમેલ દ્વારા જ કરતા હોઈએ છીએ. ઘણીવાર કોઈની ઓનલાઈન ફોર્મની માહિતી ભરતી વખતે કે અન્ય વેબસાઇટની માહિતી મેળવતી વખતે આપણે આપણી ઈમેલ આઈડી સબમિટ કરાવીએ છીએ. આપણે ન ઈચ્છીએ તો પણ અસંખ્ય ઈમેલ આપણા ઇનબોક્સમાં આવે છે, તેમજ અન્ય કંપનીની પોતાની અપડેટ રાખવા માટે પણ મિત્રો અવારનવાર આપણને ઈમેલ મોકલતા હોય છે. તો આવા તમારે ઈમેલની જરૂર ન હોય, બિનજરૂરી ઈમેલથી આપણે છુટકારો મેળવવો હોય, તો આ રીતના મિત્રો તમે આ ટ્રીક દ્વારા, આ રીતના કોઈ પણ બિનજરૂરી ઈમેલ ઉપર તમે મિત્રો આ ટ્રીકથી કરશો તો તમારે એ ઈમેલ આવતા બંધ થઈ જશે. તો ઈમેલને સૌપ્રથમ શું કરવાનું કે સૌથી પહેલા આવા બિનજરૂરી ઈમેલને તમારે ઓપન કરવાના છે. બીજું સ્ટેપ એવું છે, ત્યારબાદ અનસબસ્ક્રાઈબરના બટન પર મિત્રો તમારે ક્લિક કરવાનું છે. ત્રીજું સ્ટેપ છે, અનસબસ્ક્રાઈબરની લિંક ઉપર ગમે નીચે ગમે ત્યાં હોઈ શકે છે, જે છે મિત્રો લિંક તે ગમે ત્યાં હોઈ શકે છે. આ ક્લિક કરવાથી તે વેબસાઇટ પરથી બિનજરૂરી ઈમેલ ક્યારેય નહીં આવે. તમે મિત્રો આવા ઈમેલને અનસબસ્ક્રાઈબર કરી દેશો તો આવા ઈમેલ તમારા જીમેલ એકાઉન્ટમાં ક્યારેય નહીં આવે. અનસબસ્ક્રાઈબરનું કારણ પૂછે તો તમે તેનું યોગ્ય કારણ પણ બતાવી શકો છો, એટલે કે તમારે કોઈ રીઝન બતાવવું હોય તો તમે બતાવી શકો છો કે મારે આ જરૂર નથી. તેમજ જો તમે તમારા ઈમેલ બોક્સની બિનજરૂરી ઈમેલ બ્લોક કરવા ઈચ્છતા હોય તો પણ મિત્રો તમે સેન્ડર બ્લોક પર જઈ શકો છો અને ઈમેલનો પ્રકાર આધારિત સંદેશ જાણ પણ કરી શકો છો. તો આ રીતના તમારે તમારા જીમેલ એકાઉન્ટમાં જે બિનજરૂરી ઈમેલ આવે છે તેને અટકાવવા માટે મિત્રો આ એક ઉપાયો છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. ધન્યવાદ.